એ તમારો મોબાઈલ જોયો છે? નથી મળતો. એ ભાઈ તારી આટેવ ક્યારે જાય? ક્યાં મીકો ને એક તો મોડું થાય અત્યારે જવામાં. તો ગોતવા લાગો ને જલ્દી મળી જાય. એટલે ક્યાં જોયો તો? ચાર્જિંગ માં નથી જોતો. ન્યાય નથી. તો તારા પર્સ માં છે કદાચ. પર્સ માં જો. આવડા મોટા પર્સ માં થોડોક મૂકું હું. તો બાથરૂમ ગઈ હતી ને? બાથરૂમ માં જોયો? ના, ત્યાંય નથી. તો બેડરૂમ માં છે કદાચ? ત્યાં પણ જોયું, ન્યાય નથી. તો તું તારા પર્સ માં ચેક કર. તું પર્સ માં મૂકી મૂકીને ભૂલી જાશો. તમને ખબર જ હતી કે મોબાઈલ પર્સ માં છે તો પેલા નથી કહેવાતું. તમારા લીધે જ મોડું થયું. હાલો હાલો. ક્યાંથી ઉપડે? આમાં કઈ રેવા દીધું? દર વરે ત્યાં લોહી પી પીને સુઈ દીધું બધું. બેડશીટ બદલવીશ. દેખાતું નથી તેને હુકવા ચાલુ કરવો પડે ને. દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચલો ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું, તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારે લફડું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફડું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મશ્કરી કરું છું. મારા માથેથી ઘાત ગઈ, તું મને પહેલા ઘરે લઈ જા. પેલા મેદાનમાં આવો. શું કરે? તમને શિવાનીનો નંબર આપું. મારી માં, આના કરતા તો પોલીસ પકડી ગયો તો સારું થાત. નાના, શું કરતા હતા તમે? શરમ નથી આવતી? પ્લીઝ, ગાટાઘાટ શરૂ નહીં કરતી. તારે જે કરવું હોય ને એ ઘરે જઈને કરજે. જો હું માનું છું કે મારી ભૂલ છે, પણ વાક આ બંને છોકરીઓ નહોતો. એ લોકોએ મારી સાથે આવું નાટક કર્યું ને એમાં હું મામો બની ગયો. અરે મારું છોડ, કોઈ પણ હોય તો મામા બની જ જાય. બટ મંજુ, આઈ એમ સોરી, હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. સાંભળ, પુરાવા તરીકે પ્રોફેસર અને સોનિયાના એ ટાઈપના ફોટા પાડીને મને આપજે. ઓકે. પણ એ ટાઈપના એટલે? ગધેડા, ધાર કે બે જણા હાથમાં હાથ નાખી, ખભા પર માથું મૂકી અને ગમે ત્યાં ભટકતા હોય ત્યારે લા 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 લા. સમજી ગયો? હા, હું તમને વચન આપું છું, જ્યાં સુધી માશાને ઉઘાડા નહીં પાડું ત્યાં સુધી હું કપડા નહીં પહેરું, એટલે નવા કપડા નહીં પહેરું. હવે તો માશા આગળ આગળ, હું પાછળ પાછળ. માશા આગળ આગળ, હું પાછળ પાછળ. બસ હવે હા, ઉઘાડી વગાડીને માશાના મગજની નસો ખેંચી નાખી હું જાઉં છું. અને પીયુ,
તમે પાણીપુરી વાળા પાસે મને ચિપકીને કેમ ઉભા હતા? લે પણ હું દૂર ઉભો રહ્યો તો મારો વારો જ નહોતો આવતો યાર. ઓકે. દેખો સોનિયા, શાંતિ ઇધર આવ. હા. અમારા ગુજરાતી લોકા એક રિવાજ હે. સાપ ધમા ચકડી તોફાન મસ્તી ઘર કે બહાર કરને કા ઘર મે આકે ડાયા ડમરા હો જાને કા. વોટ ઇઝ ડાયા ડમરા? હસબન્ડ. ને તો વો ડાકણ સુન લેતી હે. ડાકણ? વાઇફ. ઓકે પ્રોફેસર. યે દેખા ડાકણ ઘર મે નહીં હે તો ભી આવા જાતા હે પ્રોફેસર. નો નો નો, ડાકણ તો આપકે પીછે ખડી હે. તું ઘર માં છે? હાય ડાકણ. હાય વાંદરી. હેલો. પછી ખુશ થાય. હાચે હાચું બોલજો, ડાકણ કોણ હતી? કોણ? આપણે આવતા હતા ત્યારે રસ્તામાં આવતી હતી ઈ. આખું વેકેશન પતી ગયું, તમે હાવ નવરા બેઠા છો. આ બાથરૂમ નો નળ તો બદલાવી દો. ઓ કરી, ઓ આ નળે તો આદુ ખાઈને આહે પડી ગઈ છે. તો જા વાંદરી પાનું લે. વાંદરી વાંદરી કરતા નહીં હો, તમારે બદલાવો તો બદલાવો, કઈ મારી હાટો નથી બદલાવતા. અને નળ ને લીધે તો અઠવાડિયાથી તમે નાયા નથી. એ ડોબી, પેલું સ્ટોર રૂમ માં જે ચકડી વાળું પાનું છે ને, હા, એને વાંદરી પાનું કહેવાય. લે જા. અક્કલ મઠી. તમે બે વખત મારી પાસેથી 250 રૂપિયા લઈ ગયા છો, કેદી પાછા આપવા છે? ઘરમાં ને ઘરમાં પણ ઉગરાણી કરે ભાઈ. કરે જ ને, લાવો. અરે તારે 500. કેમ 500? મારે 400 લેવાના છે. 400? એ હા. 250 400? એ હા. થેન્ક યુ પ્રભુ. મારો હિસાબ લાવો ને. કઈ નહીં, હો એક્સ્ટ્રા છે, તું રાખ વાપર કરી જા. એક્સ્ટ્રા ની ક્યાં કરો છો, બાકીના પૈસા ક્યાં? તમને કેટલા આપ્યા? તમે પર ગઈ છે ને, તમે મા દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી, આખી જિંદગી બાપાએ મને દબડાયો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા, તારામાં મુતીનો છાંટો નથી, એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનો શું જાય છે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી હે. હે જગદીશ કુમાર, હે એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય છે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો, જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછો પેચો. એ મને જોઈ ને હે આવી ગયા. જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ના, ઘરમાં હવન ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કઈ નહીં, કાલે રસોડું બંધ, હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે એક અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. એક અઠવાડિયા સુધી મારે? અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. એ રામ. જમાઈ રાજ, હું જાણું છું
તમે ભૂત પ્રેત માં માનતા નથી, તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. છોકરા અંદર આવી શકું વાલી? અરે આવો આવો આવો, મારા કાન ખુવા. ઓ ગોડ, આ રીતે માણસ ને ચક્કર આવી જાય યાર. હોતું હશે, તમને તો ફૂદડીઓ ફરવાની ટેવ છે નહીં. સવારે તને મેં કહ્યું ને, શું બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ. ઓ, કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો. હાય હાય, મારા કયાગ્રા કંત, તમે એવું મીઠું મીઠું બોલો છો ને, ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 ભાઈ, મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી.